જય માતાજીને, જય દ્વારકાધીશ દાદાને. તો જો અત્યારે વાજી જશે 9 અને આપણે શ્રી ગોયલ મિલે આજ સવારમાં આજ રીક વહેલા જઈને આવવું પડ્યું હતું, કેમ કે હવે હમણાં અમારે ભાઉભાઈને કોલેજની જે બીએડ ચાલુ થઈ ને બેને તો એની પરીક્ષા ચાલુ થાય છે, એટલે એને અવસર આજ બીજા જવાના છે રાજકોટ, કેમ કે એને પરીક્ષા રાજકોટ દેવાની છે. અને કાલે પછી એને આજે હોસ્ટેલ વોર્ડન આવે એની પરીક્ષા છે, તો અમદાવાદ જવાના છે. એટલે આજે બપોરે જ્યાંથી રાજકોટ વ્યા જવાના છે, પછી રાજકોટ બધો સામાન ગુમે મૂકી ત્યાંથી પછી પાછા જવાના છે અમદાવાદ ગઈ. એટલે એ આજ કંઈ આવ્યો નથી, એટલે હવે લગભગ 4-5 થી પછી એને પરીક્ષા છે, ત્યાં સુધી તો આપણે જો જ આવીને સતત ઉગાડવાનું થતું હોય, નકર તો શું છે કે મારે ભાઉભાઈ જો જે વહેલા જાગીને છીરાવીને આવીને સતત ને ઉગાડે નકર ભાઈ ભાવે, પણ આજે કંઈ આવવાનું નહોતું. એટલે આપણે હટ છીરાવી અને એ કોલેજ વિવાયો હતો, બાપુ વ્યાય ત્યાં તો ગામમાં, આમ તો જોકે રોજ એ હવામાં ગામમાં કારખાને અગરબત્તી વાંચીએ અને મોટે પગે લાગીને પછી આવતા હોય તો એ આવ્યા. એટલે એ આપણે મોટા આપણે જે જૂનું ટ્રેક્ટર રહ્યું પહેલાંનું, એમાં આગલા ટાયરમાં પંચર પડી ગયું હતું, તો એ ટાયર એક પંચર કરાવવા જવાનું હતું, તો ટાયરને એવું બધું ખોલીને એ કોલીને વ્યાજ જશે પંચર કરાવવા. અને આપણે તે હવે જો કાલ લગ્નમાં જતા, એટલે હવે આજથી કમૂરતા ચાલુ થઈ જાય, એટલે લગ્નગાળામાં તો પડી ગઈ છે રજા, એટલે હવે 15 દી તો ક્યાંય કાંઈ લગ્નમાં એવું કાંઈ જવાનું છે નહીં. એટલે જો અત્યારમાં એક સિંગ આવી છે આપણે ઉતારો કઢાવવા, તો જો એ જબલામાં ભરેલી પડી છે, તો આ સિંગનો ઉતારો કાઢવાનો છે આપણે. તો બીજું કોઈ તો કાંઈ છે નહીં, કેમ કે આજે કાણો છે ભાઈ, કાણો એક બે જણાને વાતચીત હતી ફ્રી આવવાની, પણ એ લોકોને પછી ના પાડી હતી, માણસોની કાંઈ નહીં હતી. એટલે તો અત્યારમાં જો હવે સિંગનો ઉતારો કાઢવાનો છે, એટલે મારે બાપુ તો મોટું કાઢી ગયા છે, તો આપણે હાલો પહેલાં તો એ સિંગનો ઉતારો કાઢી દઈશું અને ફોનને મૂકી દેવી આપણે સેલ્ફી સ્ટિકમાં. જો કાલ આપણે કાઢી હતી, આમ તો હમણાંથી કાંઈ વાપરતો નહોતો, આ પહેલાં જ્યારે આપણે જૂની યુટ્યુબ ચેનલ હતી ત્યારે વાપરતા, એ પછી કાંઈ આપણે ઉપયોગમાં નહોતા લેતા, તો કાલથી પછી બહાર કાઢી છે. તો હાલો એ ફોનને એમાં મૂકી અને આપણે વજનને એવું કરી અને ઉતારો કાઢી નાખ્યું સિંગનો. તો હાલો ડ્રાઈવર, જો આપણે સિંગને ઉતારો કાઢવાનો હતો, એટલે કાંટોને એવું બધું ચાલુ કરી દીધું છે, અને આ જે ઉપરની ટ્રે હશે એને આપણે આમ ફેરવી નાખીશું, એટલે શું છે કે દાણા કે માલવીનો જે ત્યાં વજન કરવું હોય એમાં હરખો થાય. આપણે સિંગ લેવાનું આમ તો સતત ચાલુ જ હોય, પણ સારા ઉતારાની હોય એ લેવાની થતી હોય, એટલે જે કાંઈ સિંગ કોઈ લઈને આવે તો આપણે ઉતારો કાઢે, અને સારા ઉતારાના દાણાની સિંગ હોય તો આપણે રાખતા હોય, કેમ કે તેલ કાઢવાનું હોય એમાં સારો ઉતારો લઈને સિંગ હોય તો જ હાલે, તો શું છે કે આમાં તેલ નો સારો ઉતારો બેસે તો પછી આમ નો આપણે ભાવમાં ન કહો સિંગનું. જો હવે એટલી ફેરવી અને ખોલીને આપણે દાણા એમાં નાખતા જઈશું. આમ તો સિંગ હારી છે, પાકની હારી છે અને ઉકલાઈ છે, એટલે હવે જોયું ઉતારો કેવડો થાય છે, જો સારા ઉતારાની હોય તો આપણે રાખવાની છે. એમાં ગામની જ છે, એટલે અત્યારમાં હું ઘરે ત્યાં પૂછ્યો કાં એ ત્યાં નીકળ્યા હતા, કાલે આવ્યા છે, મારું બાપુએ કીધું હતું કે ડબલું ભરી લેતા આવ્યો. આમાં અલગ અલગ જગ્યાએથી જે ઢગલો હોય આપણો આખો, એમાંથી 4-5 જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી લઈ અને પછી આપણે જે સિંગ લીધી હોય એને બધીને ભેગી કરી મિક્સ કરવી પડે હરખી, જે બધી જગ્યાએ અલગ અલગ લીધી હોય એને, પછી એને વજન 200 ગ્રામ વજન કરવાનો કાંટામાં સરાયથી, અને 200 ગ્રામ આખી સિંગનું વજન કર્યા પછી સિંગ હોય એને ખોલી અને દાણાનું વજન કરવાનું, એમાં જે 100 ગ્રામ માથે દાણાનું જે વજન થાય એ ઉતારો ગણાવીનો. હાલો મેં તમને બતાવું.
ખરા તો જો આપણે સિંગનો ઉતારો કાઢતા એ સિંગનો ઉતારો નીકળી ગયો છે અને એનો ઉતારો છે 31 નો થાય છે પવન આવે છે એટલે આંકડા થોડાક આઘા પાછા થાય તો એ સિંગના દાણા તો તમને દેખાડું હવે એમાં એવું છે આમ સિંગ હારી છે પણ આમાં અમુક અમુક દાણા છે ને એ જો આવા હળી ગયેલા છે એટલે આમાં ટૂંકમાં 30-40% દાણા એવા છે જો આવા જીતને હળી ગયેલા ટૂંકમાં એટલે એ સિંગ આપણે ટૂંકમાં શું છે કે પીલાણ કરવામાં નિમાં હાલે નહીં એક તો તેલનો ઉતારો આખો રહ્યો જાય અને બીજું આ શું કહેવાય ખોદા દાણા હોય અને હળી ગયેલા દાણા હોય એટલે તેલનો સ્વાદ જે આવે એમાં બાયસ આવવાના એવા પ્રશ્ન ઊભા થાય એટલે એના કારણોસર આપણે આ સિંગ હાલે નહીં એટલે એ સિંગ તો કાંઈ આપણે લેવાની થશે નહીં ટૂંકમાં આમાંથી સારા સારા દાણા છે એ ખાવામાં આવેલ છે એટલે જો આવે ત્યારે ને હું એક જામફળ સુધી આટો મારતો હું ચાલો ડાયું જાવ જામફળ ખાવા આપડે રઘુભાઈ ઘડી ખાઈ બેઠા છે ઓગળા બાપા અને સિંહભાઈ બે આંટો મારે છે પણ આમાં ઢોરા આવી ગયા છે અત્યારે આપણે જામફળ સુધી આંટો મારતા આવી ભાઈ પાછા તો હાલો ડાય તો જો અત્યારે આપણે કપડાં ને એવું બધું બદલાવી અને ઘાણેથી વ્યાયા છીએ અહીંયા ઓગળ દાદાને પડામાં કેમ કે આજે ઘાણો તો કાંઈ ચાલુ કરવાનો છે નહીં પણ એક આપણે જે લાઇટવાળો સાવડો આવે એનું રિપેરિંગ કરવાનું છે તો એ લોકો હાલ્યા આવે છે લઈને એટલે અમને આવે એટલે રિપેરિંગ ને એવું બધું કરવાનું છે તો કીધું કપડાં બદલાવીને જાવી એટલે આવે એટલે પછી સીધું કામ ચાલુ થાય તો જો કપડાં એવું બધું બદલાવીને અહીંયા ઓગળતા દંતપડામાં જામફળ ખાવા આવવું હતું તો અહીં વ્યાયા છીએ એટલે જામફળ તો હજી કંઈ લીધું નથી પણ અહીંયા આવીને ઘડીક બેઠો અને આજ આપણે છે ને ડાય તો વિડીયો નહીં આવે કેમ કે કાલે આપણે એક જાનમાં ગયા હતા આપણે ભદ્રાવડી ગામ જોયું અહીંયા ત્યાંથી મોટો પાળિયા હતા આપણે વિસામણ બાપુની જે જગ્યા રહી ત્યાં એક જાન ગઈ હતી મારા મામાજીની છોકરાની તો કાલે એમાં વ્યાજ હતા એટલે ત્યાં પછી આપણે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે આપણે શું થાય કે હજી યુટ્યુબમાં નવા નવા જોઈએ એટલે પબ્લિકમાં વિડીયો બનાવવામાં હજી થોડુંક આમ શરમ થાય આમ શું કહેવાય ઓકવર્ડ ફિલિંગ આવે બધા માણસો સામું જોતા હોય ને એટલે તો આપણે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો એટલે નહીં આવે વિડીયો આપણો ટૂંકમાં આજ પણ પછી રેગ્યુલર ચાલુ થઈ જશે ધીમેથી આજથી પાછા એમાં શું થાય ડાય તો હજી આપણે આમ ઘરે તે બધા સામે વ્લોગ બનાવવામાં હજી થોડુંક ઓલું થાય બાકી અહીંયા ઘાણે તો શું છે કે રોજ બધા યાદ હું એને કરતા હોય ઓગળ દાદા છે વાલા દાદા છે એના યાદે એટલે ત્યાં અશોક કાકાની બધા હોય એટલે વ્લોગ શૂટ કરવું આમ બહુ ઓલું ન લાગે પણ ઘરે બધા એ બૈરાને એવું બધું હોય એટલે એ લોકો જે શું છે કે આમ કેમેરા સામું આવવા ટેવાણેલા ન હોય એટલે જરીક ઓલું થાય અને આપણે જે નવા નવા સીવીએ એટલે આપણને જરીક ઓલું થાય જોકે યુટ્યુબમાં તો આપણે ઘણા ટાઈમથી હતા પહેલાં આપણે જ્ઞાની ગુજ્જુ નામની એક હું યુટ્યુબ ચેનલ નકાલતો એમાં ટૂંકમાં આપણે શું છે કે બધી જગ્યાઓ જે હોય આજુબાજુની જે મોટી ફરવાલાયક સ્થળ ને એવું તો એના કોઈ ઇતિહાસ છે કે એવું જે કાંઈ હોય એના આપણે વિડીયો બનાવતા એટલે ટૂંકમાં શું છે કે ત્યાં ગયા હોય એટલે જગ્યાના વિડીયો કે ફોટો જે કાંઈ હોય એનું આપણે એડિટિંગ કરીને વિડીયો બનાવી અને બેકગ્રાઉન્ડ અવાજ આપણો આપતા હતા આપણે ટૂંકમાં એમાં ફેસ નહોતો આપણે મોઢું નહોતા દેખાડતા આમ મોઢું દેખાડ્યા વગર ટૂંકમાં જગ્યાનો નીનો વિડીયો દેખાડીને આપણે ઇતિહાસ કહેતા એટલે ટૂંકમાં એ વખતે એવું થતું કે આપણે મોઢું નહોતા દેખાડતા એટલે આમ કાંઈ ઓલું ન ફિલિંગ થાય વાંહેથી બેકગ્રાઉન્ડ અવાજ આપણે આપતા એટલે હાલતું પણ એ પછી હમણાં અમારા રાજભાઈના મમ્મી એ મને કે આપણે વ્લોગિંગ ચાલુ કરવું છે એટલે પછી શું છે કે એ ચેનલ આપણે એક બે કોપીરાઇટ આવી હતી એટલે એ ચેનલ તો જાણે આમ ચાલુ જ હતી અત્યારે જે આપણે આજે ચેનલ રહી એ ચેનલ જ હતી પણ એક વિડીયોમાં કોપીરાઇટ આવ્યું એટલે આપણે એ વિડીયો ડિલીટ મારી અને એ ચેનલ કરી દીધી બંધ કીધું એટલે આપણે આ જે ચેનલ છે એમાં લગભગ 3200 જેવા સબસ્ક્રાઈબર હતા અને બીજા બધા આપણે ટૂંકમાં બધા ઐતિહાસિક સ્થળોના વિડીયો ને એવું બધું મૂકતા હતા એટલે ટૂંકમાં એમાં શું થાય કે આપણે આપણો મોઢું કે આપણો ચહેરો દેખાડવાનો ન હોય ખાલી જગ્યાનો વિડીયો બતાવી અને આપણે વ્લોગિંગ કરતા હતા ટૂંકમાં શું કહેવાય આમ બધું ઇતિહાસ ને એવું બધું કહેતા હતા એટલે પછી એમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવી એક વિડીયોમાં એટલે પછી શું થયું કે કાયમ આપણે ગૂગલમાંથી ને એમાંથી અમુક વિડીયો અને ફોટો ને એવું બધું ડાઉનલોડ કરીને એ અપલોડ કરતા હતા
કેમ કે અમુક મંદિરોમાં એવું હોય ડાયરો કે અંદર શૂટિંગ ન કરવા દેતા હોય, એ મૂર્તિના ફોટા ને એવું ન પાડવા દેતા હોય, તો આપણે ગૂગલમાંથી લઈને શું કહેવાય મૂકતા હતા, એટલે એમાં એના લીધે કોપીરાઇટ આવી હતી. એટલે પછી કીધું આ કાયમ આ થાય તો કીધું આમાં મજા નહીં આવે, એટલે આપણે પછી યુટ્યુબ ચેનલ બંધ કરી ધીમે ધીમે. એટલે પછી થોડોક ટાઈમ થયો એટલે અમારે રાજભાઈની મમ્મી કાયમ આડાવાળા બધા શું કહેવાય આ બધાના વ્લોગિંગના ને એવા બધા વિડીયો જોતી હોય, તો એ કે આપણે વ્લોગિંગ ચેનલ બનાવી છે. કીધું કોઈ વાંધો નહીં, એટલે એ વખતે આપણે શું કહેવાય આ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગયેલી અને એમાંથી પેમેન્ટ ને એવું બધું આવતું, એટલે એક શું કહેવાય આપણે એક્શન કેમેરો જે નાનું આવે એ DJI નો એક્શન કેમેરો લીધો હતો, અને એક હતું આપણી પાસે ગિમ્બલ, એ ગિમ્બલને એ બધું આપણે આ ચેનલ બંધ કરીએ. એટલે કીધું હવે આપણે આ કાંઈ જોતું નથી, એટલે એ પછી આપણે OLX માં વેચી નાખ્યું હતું, તો એના પૈસા આપણી પાસે પડ્યા હતા, એટલે ફોન લેવું લેવું તો કરતો જ. આપણી પાસે જો કે ઓલરેડી બે ફોન તો હતા, એક સેમસંગનો હતો અને એક MI નો હતો, પણ ટૂંકમાં એ બધું કેવું હતું કે બધા સ્ટેબિલાઇઝેશન વગરના હતા, તો એમાં વ્લોગિંગમાં કાંઈ મજા ખાસ ન આવે. એટલે કીધું પછી આપણે એક સારો કેમેરાવાળો એક ફોન લેવી, એટલે એ પછી આપણે આ સેમસંગનો ફોન લીધો અને વ્લોગિંગ ચાલુ કર્યું. પણ એને તો શું કહેવાય કે મને કેમેરામાં બોલતા નહીં આવડે આમ ને તેમ ને, એટલે એને ટૂંકમાં એ કાંઈ ન આવી વિડીયોમાં, અને આપણે ધીમે ધીમે વ્લોગિંગ કરી દીધું ચાલુ. તો હાલો ડાયરો, જો હવે ઓઇલ મિલે ઓલા લોકો આવી ગયા હોય એવું લાગે છે, તો એકાદા બે જામફળ ગોતી અને હાલ્યા જઈએ ને હાલતા હાલતા વાત કરતા જઈએ. હાલો ડાયરો, જો આપણે જામફળ લઈ અને જામફળ ખાઈને પાછા હાલતા થઈ જશું, તો આગળ આપણે યુટ્યુબ જર્નીની વાત કરીએ. તો આપણે પછી જો એકલા અત્યારે વ્લોગિંગ ચાલુ થયું છે, અને ડાયરો એવું છે કે યુટ્યુબ વસ્તુ એવી છે કે તમે જેવું ધારતા હો એવું યુટ્યુબમાં નથી, કેમ કે આમાં બહુ ઝાઝો ટાઈમ આપવો પડે છે. આપણે એવું ધારતા હોય તાત્કાલિક વિડીયો મૂકવી અને વ્યૂ આવે અને સબસ્ક્રાઈબર થાય ને એવું બધું નથી, કેમ કે આપણે જ્યારે પહેલી ચેનલ નાખતા ત્યારે 4000 કલાક જે કરવાની હોય મોનેટાઇઝેશન કરવા હતું એમાં, અને સબસ્ક્રાઈબર પૂરા કરવામાં કેટલો ટાઈમ રહ્યો જાય એની આપણને ખબર છે. એટલે કોઈ વ્યક્તિ એવું ધારીને આવતા હોય કે હું તાત્કાલિક યુટ્યુબમાં જાઉં ને વિડીયો બનાવીને તાત્કાલિક શું કહેવાય પેમેન્ટ આવવા માંડે એવું નથી ડાયરો, આમાં બહુ ઝાઝો ભોગ દેવો પડે પછી ટૂંકમાં ચાલુ થાય છે. એટલે અત્યારે આપણે ધીમે ધીમે આપણી મહેનતને સ્ટ્રગલિંગ ચાલુ છે, માતાજીની દયા થશે તો પાછું આપણે લાગે થઈ જશે. જો કે અત્યારે આપણે શું કહેવાય જૂની ચેનલ છે એટલે સબસ્ક્રાઈબર 3200 જેવા હતા, એ અત્યારે આપણે 4000 ને માથે થઈ ગયા છે, એટલે એનો કોઈ સબસ્ક્રાઈબરનો તો કોઈ પ્રશ્ન નથી, અને વોચ ટાઈમ અત્યારે આપણે ઘણો થઈ ગયો છે. એટલે હવે ટૂંક સમયમાં આપણે આ ચેનલ લઈ તે મોનેટાઇઝેશન તો થઈ જશે એનો કોઈ પ્રશ્ન નથી, પણ ટૂંકમાં મેઇન પ્રશ્ન જે છે ને ડાયરો એ આમાં એક ધારું ટકી રહેવું અને એક ધારા કન્ટેન્ટ આપવા અને રોજ એમાં મથવું અને એની પાછળ મહેનત કરવી એ જ છે. એટલે ટૂંકમાં તમારે રોજ એમાં મથવાનું મહેનત કરવાની અને આપણી વિડીયો ક્વોલિટી છે કે કઈ રીતના વિડીયો બનાવવા એ બધું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે ધીમે ધીમે, તો જ ડાયરો આમાં કોમ્પિટિશનમાં આપણે રહી શકીએ. તો હાલો જો હવે પૂજી જાવ ઓઇલ મિલે અને જઈ અને ઓલું કામ શું છે એ જોવી અને કામ કરવી ચાલુ, અને આવી કંઈક છે ડાયરો આપણી યુટ્યુબની જર્ની.